દર્શકો, હું વિની. આપણી આસપાસ એવા કેટલાય લોકો જોવા મળે છે જેમને સવારે વહેલા ઉઠવાની ઈચ્છા તો હોય છે, પરંતુ લાખ પ્રયત્નો પછી પણ તેમની ઈચ્છા પૂરી થતી નથી. સવારે વહેલા જાગવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી માનસિક શક્તિ પણ મળે છે. જો શરીર સ્વસ્થ રહે છે તો મન પણ સ્વસ્થ રહે છે. આ જ કારણ છે કે આપણા વડીલો હંમેશા સૂર્યોદય પહેલા ઉઠવાનો આગ્રહ રાખતા હોય છે. બદલાતા સમય સાથે યુવાનોમાં સવારે વહેલા ઉઠવાની ટેવ ખતમ થઈ ગઈ છે. જો તમે સવારે વહેલા ઉઠવા માંગો છો, અમે તમને કેટલીક રીતો જણાવી રહ્યા છીએ જેનાથી તમને જરૂરી ફાયદો થશે. સવારે વહેલા જાગવાથી શરીર આખો દિવસ એનર્જીથી ભર્યું રહે છે. સવારે વહેલા ન ઉઠવાનું સૌથી મોટું કારણ આળસ છે, જે આપણને વહેલા ઉઠતા અટકાવે છે. શિયાળાની ઋતુમાં સવારે વહેલા ઉઠવું એ કોઈ મોટા પડકારથી ઓછું નથી, એ પણ એટલું જ સાચું છે. સવારે વહેલા ઉઠવું ઘણી રીતે ફાયદાકારક છે. આના કારણે આપણે દિવસભર ચપળ રહીએ છીએ. એટલું જ નહીં, આપણા ઘણા કામો પણ પહેલા પૂર્ણ થઈ જાય છે. મોડા ઉઠવાથી શરીરમાં તણાવ અને સુસ્તીનો અનુભવ થાય છે. સવારે વહેલા જાગવું એ પણ ઘણી બીમારીઓથી બચવાનું કુદરતી ઉપાય છે. જો તમે પણ સવારે વહેલા ઉઠો છો તો અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી દઈએ કે જેનાથી તમારા માટે સવારે વહેલું ઉઠવું વધારે સરળ બની જાય. જી હા, સવારે વહેલા ઉઠવા માટે આ ઉપાય કરશો તો તમે જરૂરથી વહેલા જાગી જશો. નંબર 1, રાત્રે ચા કોફીથી અંતર રાખો. ચા અને કોફીનું સેવન હવે દિનચર્યાનો એક ભાગ બની ગયું છે. ઘણા લોકો રાત્રિ ભોજન પછી પણ ચા કે કોફી પીવાનું પસંદ કરે છે. જો તમારે સારી ઊંઘ લેવી હોય અને સવારે વહેલું ઉઠવું હોય તો તરત જ રાત્રે ચા કોફી પીવાની આદતથી અંતર બનાવવાનું શરૂ કરી દો. આનાથી તમને ઊંઘ આવવામાં સરળતા રહેશે અને સવારે વહેલા જાગવામાં પણ સરળતા રહેશે. નંબર 2, ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ ન કરો. હવે આપણા બધાની આદત બની ગઈ છે કે આપણે સૂતા પહેલા ટીવી, મોબાઈલ, લેપટોપ કે અન્ય કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ સાથે ચોંટી જઈએ છીએ. આ આદત આપણી ઊંઘમાં ખલેલ પહોંચાડવામાં અને સવારે મોડા ઉઠવામાં મોટી ભૂમિકા ભજવે છે. સૂવાના સમયના 1 કલાક પહેલાં કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરવાનું બંધ કરી દો. નંબર 3, રૂમમાં તાપમાનનું ધ્યાન રાખો. રાત્રે સુધી વખતે તમારા બેડરૂમનું તાપમાન જાળવી રાખવાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમને એસી રૂમમાં સુવાની આદત છે તો એસીનું તાપમાન જાળવી રાખવું વધુ જરૂર બની જાય છે. આવી સ્થિતિમાં બેડરૂમનું તાપમાન 20-22 ડિગ્રીની આસપાસ કરી દેવું જોઈએ. નંબર 4, સુવાનો સમય ઠીક કરો. સવારે વહેલા ઉઠવા માટે રાત્રે સમયસર સુવાની શિસ્ત હોવી જરૂરી છે. તમે દરરોજ કયા સમયે ઉઠવા માંગો છો અને તે જ સમયે સુવા માંગો છો તે મુજબ તમારો સુવાનો સમય નક્કી કરો. જ્યારે તમારે ઉઠવાનું હોય ત્યારે લગભગ 7-8 કલાક પહેલાં સૂવું વધારે સારું હોય છે. નંબર 5, રાત્રે હળવો ખોરાક લો. ધ્યાનમાં રાખો કે દિનચર્ચામાં રાત્રે ભારે ખોરાક લેવાનું ટાળો. તેના બદલે ખીચડી અને તેના જેવા હળવા ભોજન લેવાનું શરૂ કરો. રાત્રે હળવો ખોરાક પેટમાં હલકું રાખે છે, જેના કારણે સવારે ઉઠવામાં કોઈ સમસ્યા નથી થતી. રાત્રે પ્રોટીન આહાર લેવાથી પણ મૂડી ઊંઘ આવે છે, તેથી તેનાથી પણ બચવું જોઈએ. નંબર 6, આલાર્મ દૂર રાખો. ઘણા લોકોને ઘડિયાળ કે મોબાઈલ પર આલાર્મ લગાવવાની ટેવ હોય છે. તેઓ સવારે વહેલા ઉઠવાનું મન બનાવી લેતા હોય છે, પરંતુ જ્યારે સવારે આલાર્મ વાગે છે અને તેઓ તેને તરત જ બંધ કરી અને પછી સૂઈ જાય છે. જો તમે પણ તેમાંથી એક છો તો આ વખતે આલાર્મ લગાવીને તમારી પાસે રાખવાને બદલે તેને લગભગ 10-12 ફૂટના અંતરે રાખો, જેના કારણે સવારે જ્યારે આલાર્મ વાગે ત્યારે તમારે ઉઠીને તેને બંધ કરવા જવું પડે. આનાથી સવારે ઉઠવામાં સરળતા રહેશે. તો આ રીતે તમે વહેલા જાગી શકો છો. તો હાલ બસ આટલું જ, મને આપશો રજા.